ઝારખંડની રાજધાની રાંચીમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રિકો સાથે ગેરવર્તણૂકના સમાચાર સામે આવ્યા છે. કાવડ યાત્રિકોને રાંચીના એક પ્રખ્યાત મોલમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે અને તેનું કારણ માત્ર તે છે કે તેઓએ બૂટ કે ચપ્પલ પહેર્યા ન હતા. ચપ્પલ ન પહેરવાના કારણે રાંચીના મોલમાં તેમને નો એન્ટ્રીનો કિસ્સો સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. તો ખાસ વાત એ છે કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આ મોલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી રાંચીના સૌથી મોટા મોલમાં કાવડીઓ સાથે દુર્વ્યવહારનો મુદ્દાએ જોર પકડવા લાગ્યો છે. તો પ્રોટોકોલને ટાંકીને રાંચીના મોલમાં ઉઘાડા પગે પહોંચેલા કાવડ યાત્રિકોને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ મામલે કાવડ યાત્રિકોનું કહેવું છે કે તેમને એટલા માટે રોકવામાં આવ્યા કે તેમણે કાવડિયાઓનો વેશ ધારણ કર્યો હતો. ત્યારે આ મામલો સામે આવતા લોકો મોલવાળાઓના વર્તનની ખૂબ ટીકા કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.